સુરેન્દ્રનગરના અંકેવાડિયા ગામની શાળાને કરાઈ છે તાળાબંધી. શાળાની બહાર પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને સમસ્યા થઈ રહી છે. સરપંચને અનેક વખત રજૂઆત કરવામાં આવી તે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓમાં રોષ છે. ગામની શાળાને તાળા મારવામાં આવ્યા છે. જ્યાં સુધી શાળાએ જવાના માર્ગ પર ગંદકી સાફ નહીં કરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાલ દોડી આવ્યા છે. તો અંકેવાડિયાની શાળાને તાળાબંધી કરવામાં આવી છે, કારણ કે અહીં શાળાની બહાર પાણી ભરાઈ રહે છે અને જેને કારણે વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી છે આવવા જવામાં. સાથે જ અહીં પાણી ભરાઈ રહે છે તો અહીં મચ્છરોનો ઉપદ્રવ અને પોરા થવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે, જેને કારણે અહીં માંદગીના ઘર પણ થઈ શકે છે. ગામ લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિરાકરણ આ સમસ્યાનું નથી લાવવામાં આવ્યું. વધુ માહિતી સંવાદદાતા મયુર આપી રહ્યા છે. મયુર, ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે, બહાર પાણી ભરાઈ રહ્યા છે, ગામ લોકોનું કહેવું છે કે રજૂઆતો છતાં પણ કોઈ જ કામ નથી કરાયું, જાણવા માંગીશું શું સ્થિતિ છે ત્યાં. ચોક્કસ જણા, આપણે વાત કરી, હાલ અત્યારે હર જગ્યા પર સફાઈ અભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાલે છે, પણ નેતાઓ છે હોય મુખ્ય રસ્તા ઉપર ખાલી ફોટા પડાવી વિડીયો કરાવી અને જતા રહેતા, જયારે મૂળ જે આ રીતની સમસ્યાઓ હોય છે, જે ગામ સુધી હોય છે કે છેવાડાના વિસ્તાર શહેરી વિસ્તારમાં પણ હોય છે, ત્યાં ગંદકીના ઢેર આજે જોવી તો બધી જગ્યાએ છે. આ એક ગામની વાત છે, એક નાના એવા જ આ ગામમાં લોકોને જયારે સ્કૂલને તાળાબંધી કરવી પડે, ગંભીર પ્રશ્ન કહેવાય, તો પણ આ લોકો નથી સમજતા અને કાલ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર જાગ્યું નથી. એ કારણોસર હાલ એમને તાળાબંધી કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે, કારણ કે ત્યાં આપણે જોઈએ છીએ કે વિડીયોની અંદર પણ દર્શાવી રહ્યું છે કે આપણે ચાલીને જવું તો બાળકો લપટી પડી જાય એ રીતની હાલત છે ને, એકદમ ગંદકી વધારે બાજુ છે અને મચ્છર એનો પણ ઉપગ્રહ છે જ. જી બિલકુલ, મયુર આભાર.